ચાલો બાળકો, કેમ છો? બધા મજામાં છો ને? હવે આપણે છેલ્લે શું શીખાતા? તો આપણે શીખાતા 10મો 11મો સ્વાધ્યાય શીખાતા, બરાબર? આજે આપણે શું શીખવાના છે? તો કે 12મો સ્વાધ્યાય શીખવાના છે. 12મો સ્વાધ્યાય કયું છે? તો કે નાણું છે. નાણું એટલે શું? આપણે એની અંદર નાણામાં આપણે શું આવે છે? તો કે 50 પૈસા, 25 પૈસા, 50 પૈસા, પછી રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 50 રૂપિયા, એવી રીતે આપણે નાણા વિશે ભણવાનું છે. પછી 50 રૂપિયાની નોટ તમને આપી હોય તો તમને એ ખબર પડે કે 50 રૂપિયાની નોટ છે કે 5 રૂપિયાની નોટ છે કે 100 રૂપિયાની નોટ છે. તો આજે આપણે એના વિશે શીખવાના છે. જો અહીંયા છે નાણું, ભારતના હાલના ચલણી સિક્કા. અત્યારે જે ભારતમાં આપણે ભારતની અંદર જેટલા સિક્કાનો ઉપયોગ થાય છે એ સિક્કા અને નોટ વિશે આપણે ભણવાનું છે. તો અહીંયા રૂપિયાનો સિક્કો છે. તો રૂપિયાનો સિક્કો તો તમે જોયો જ હશે. રોજે હોય તો કેટલાય રૂપિયા લઈને મમ્મી પપ્પા આગળથી પૈસા લઈને તમે ચોકલેટ ખાવા જતા હશો, બિસ્કિટ લેવા જતા હશો, બરાબર ને? પછી અહીંયા પહેલાના જમાનામાં મોટો રૂપિયો હતો, તો પછી નાનો રૂપિયો. પછી અહીંયા પહેલાના જમાનામાં ચારે બાજુ ખૂણા નીકળે એ પ્રમાણેનો 2 રૂપિયાનો સિક્કો હતો. હવે 2 રૂપિયાનો સિક્કો કેવો આવે છે? તો કે ગોળ. પછી 5 રૂપિયાનો સિક્કો છે. પછી આ છે 10 રૂપિયાનો સિક્કો. આ આગળની અને પાછળની બંને બાજુ દોરેલી બતાવી છે. તો અહીંયા રૂપિયો લખેલો હોય એ આગળની છાપ બતાવી છે અને અહીંયા પાછળની છાપ. અહીંયા 2 રૂપિયામાં એમ જ છે, આગળની અને પાછળની બંને બાજુની છાપ બતાવેલી છે. એવી જ રીતે અહીંયા 10 રૂપિયાનો સિક્કો છે, આગળ અને પાછળની છાપ વાળો. ત્યાર પછી આપણે શું જોયું? તો ઉપયોગમાં, હાલમાં ઉપયોગમાં લેવાતી નોટ. કઈ કઈ નોટ આપણે હાલમાં લઈ છે ઉપયોગમાં? તો કે 5 રૂપિયાની નોટ. જો 5 રૂપિયાની નોટ નાનકડી છે, ગાંધીજી દોરેલા છે ને તમારે બધા, કોઈ એક નોટમાં ગાંધીજી દોરેલા જ હશે. 5 રૂપિયાની નોટમાં 5 લખેલું હશે. પછી 10 રૂપિયાની નોટ છે તો એમાં 10 લખેલું હશે. એવી રીતે આગળ પાછળની નોટો છે એ પ્રમાણે પેલા 5 રૂપિયાની નોટ દોરેલી છે, પછી 10 રૂપિયાની નોટ દોરેલી છે. પછી 10 રૂપિયા પછી કઈ નોટ આવે છે? તો કે 20 રૂપિયાની નોટ આવે. તો 20 રૂપિયાની નોટ જોવો જે કેવી છે. તો અહીંયા ગાંધીજી દોરેલા છે, અહીંયા 20 લખેલું છે. 2020 થાય ને, તો એમાં તો બધા ઇંગ્લિશ આકડા જ લખેલા હોય, 2020 વાળા, બરાબર? એવી રીતે ઉપર બેંકનું નામ લખ્યું હોય કે ભારતીય રિઝર્વ બેંક. પછી અહીંયા 5050 એટલે કે 50 રૂપિયાની નોટ દોરેલી છે. અત્યારે તો હવે નવી નોટ નીકળી, કેવી, કેવા કલરની નીકળી? તો કે ગ્રીન કલરની નીકળી, બરાબર ને? પછી નીચે અહીંયા જો 5050 છે ને, તો નીચે હિન્દીમાં લખ્યું છે 50 રૂપિયે, બરાબર? અહીંયા 50 લખેલું છે. હવે અહીંયા જુઓ, હવે અહીંયા 100 રૂપિયાની નોટ છે. કેટલાની છે? તો કે 100 રૂપિયાની નોટ છે, 100, બરાબર? 100 રૂપિયે. અહીંયા ગાંધીજીનું ચિત્ર દોરેલું છે. આ બધી નોટ તમારે ઘરે મમ્મી પપ્પા પાસે બેસી અને તમારે નોટ જોવાની અને શીખવાનું, અને તમને 1 થી 100 સુધી તો ઇંગ્લિશમાં શીખડાવી દીધું છે, એટલે તમારે એનો ઉમેરો કરતો જવાનું અને બોલતું જવાનું કે આ કઈ નોટ છે, ને મમ્મી પપ્પાને બતાવતું જવાનું. હવે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલ કિંમત બનાવો. હવે આપણે જે રૂપિયાના સિક્કા, 2 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા, 10 રૂપિયાના સિક્કા, જે પ્રમાણે સિક્કા આપણે જોયા છે અત્યાર સુધી, એ સિક્કા વિશે આપણે ભણ્યા. હવે 1 રૂપિયાનો સિક્કો કેવો છે? તો એ 1 રૂપિયાનો સિક્કો દોરવાનો છે. તો તમે તમારી જાતે નાનકડો એવો સિક્કો લઈ રાઉન્ડ કરીને એની અંદર આમાં ટીચરે જે પ્રમાણે શીખડાયું છે ને એ પ્રમાણે તમારે 1 રૂપિયાનો સિક્કો દોરવાનો છે. અને 1 રૂપિયાના સિક્કાની અંદર જે છાપ દોરેલી છે એ તમારે ઘરે શીખીને ટ્રાય કરીને 1 રૂપિયાનો સિક્કો દોરવાનો છે. અહીંયા 2 રૂપિયા, તો 2 રૂપિયામાં શું આવે? તો કે 1 1 રૂપિયાના 2 સિક્કા મૂકો તો શું થાય? 2 રૂપિયા થઈ જાય. એકા અને પ્લસ કરીને એક બીજો સિક્કો, 1 2 સિક્કા 1 1 રૂપિયાના હોય ને તો 2 રૂપિયા થાય, બરાબર? પછી પાછા 2 રૂપિયા છે તો પાછા 2 રૂપિયા શું કામ બતાવ્યા? તો કે તમે આવી રીતે 2 સિક્કા 1 1 રૂપિયાના ભેગા કરો ને તો એ 2 જ રૂપિયા થાય. અને 2 રૂપિયાનો સિક્કો અત્યારે આવે છે તો 2 રૂપિયાનો સિક્કો એક આપણે મૂકી શકાય. અને બહાર જઈ ને આપણે કઈ પણ વસ્તુ લેવા જાય તો કઈ એકલો, ખાલી 2 રૂપિયાની વસ્તુ તમે લ્યો ને તો ખાલી આ 2 રૂપિયાનો સિક્કો આપી શકો. અને જો તમારી પાસે આવી રીતે સિક્કા હોય, રૂપિયા રૂપિયાના સિક્કા હોય, તો તમારે એવા 2 સિક્કા આપવા પડે. કેટલા સિક્કા આપવા પડે? 2 સિક્કા આપવા પડે. તમારી પાસે 2 રૂપિયાનો સિક્કો નથી પણ તમે ચોકલેટ લેવા જાઓ છો
અને એની અંદર તમને તમારી પાસે 2 રૂપિયા માંગે તો તમે શું કરો કે લે 2 રૂપિયાનો સિક્કો તો નથી પણ એની બદલે તમે રૂપિયા રૂપિયાના 2 સિક્કા આપી શકો. હવે અહીંયા છે 3 રૂપિયા. તમારી પાસે 2 રૂપિયાનો સિક્કો હોય અને રૂપિયાનો સિક્કો હોય તમે 2 રૂપિયાનો અને રૂપિયાનો બે ભેગા કરો ને તો 2 ને 1 કેટલા થાય તો કે 3. તો એ 3 રૂપિયા તમે દઈ શકો. પછી 3 રૂપિયામાં બીજું શું આવે તો કે રૂપિયા રૂપિયાના 3 સિક્કા હોય ને તોય 3 રૂપિયા થાય. કેટલા થાય? રૂપિયા રૂપિયાના 3 સિક્કા હોય તોય 3 રૂપિયા થાય. અને 2 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયાનો સિક્કો ખાલી 2 સિક્કા એવી રીતે આપો ને તોય 3 રૂપિયા જ થાય. ત્યાર પછી છે 4 રૂપિયા. તો 2 રૂપિયાના 2 સિક્કા ભેગા કરો તો 4 રૂપિયા થાય. પછી પાછા 4 રૂપિયા લખ્યા છે તો શું કામ એને પાછા 4 લખ્યા? તો કે 4 રૂપિયામાં 1 2 નો સિક્કો હોય અને 1 1 1 નો સિક્કો, એવી રીતે 2 સિક્કા ભેગા કરો ને 1 2 રૂપિયાનો પછી 2 1 1 ના સિક્કા ભેગા કરો તોય 4 રૂપિયા થાય. પાછા 4 રૂપિયા લખ્યા તો કેવી રીતે એ સમજણ માટે પછે કે 4 રૂપિયામાં રૂપિયા રૂપિયાના 4 સિક્કા આપો તોય 4 રૂપિયા જ થાય. એવી જ રીતે 5 રૂપિયા. તો અહીંયા 5 રૂપિયા દોરેલા છે તો ખાલી 5 નો સિક્કો તમે આપો તોય ચાલે. 4 રૂપિયાનો સિક્કો નીકળો નથી એટલે 2 2 ના સિક્કા તમે આપી શકો અથવા રૂપિયા રૂપિયાના 4 આપી શકો અથવા 2 રૂપિયાનો 1 અને રૂપિયા રૂપિયાના 2 આપી શકો. એવી રીતે 5 રૂપિયા છે તો 5 રૂપિયાનો સિક્કો તો છે, 5 રૂપિયાનો સિક્કો 1 આપી દો તોય ચાલે. પછી 5 રૂપિયા છે તો બીજા 5 રૂપિયા કેવી રીતે થાય? તો કે 2 2 ના 2 સિક્કા એટલે 4 રૂપિયા થયા. 4 રૂપિયામાં પાછો તમે 1 રૂપિયાનો સિક્કો ઉમેરી દો તો 5 રૂપિયા થાય. એવી જ રીતે પાછા 5 રૂપિયા છે તો પાછા 5 રૂપિયા કેવી રીતે? તો કે 2 રૂપિયાનો 1 સિક્કો હોય અને રૂપિયા રૂપિયાના 3 સિક્કા હોય તોય 5 રૂપિયા થાય. ગણવાના 2 3 4 અને 5 તોય 5 રૂપિયા થયા કહેવાય. પાછા 5 રૂપિયા છે તો એવા રૂપિયા રૂપિયાના 5 સિક્કા આપો તોય 5 રૂપિયા થાય. ત્યાર પછી છે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવો. હવે 6 રૂપિયા છે. તમારે 6 રૂપિયા બતાવવા હોય કે 6 રૂપિયાની તમે વસ્તુ લેવા ગયા હોય તો તમે કઈ રીતે પૈસા આપી શકો? તો કે 5 રૂપિયાનો 1 સિક્કો આપો અને રૂપિયાનો 1 સિક્કો આપો તો 6 રૂપિયા થાય. પછી પાછા 6 રૂપિયા કેવી રીતે થાય? તો કે 2 રૂપિયાના 3 સિક્કા આપો તો કેટલા થયા? 6 રૂપિયા. 2 2 અને 2 એવા 3 સિક્કા તમે આપો તો 6 રૂપિયા થાય. પછી પાછા 6 રૂપિયા કેવી રીતે તમે ગણતરી પ્રમાણે આપી શકો? તો કે 2 2 કેટલા થયા? તો કે 4. અને 4 રૂપિયા 2 2 ના 2 સિક્કા છે અને રૂપિયા રૂપિયાના 2 સિક્કા છે તો તમારે 6 રૂપિયા થાય. તો કે 2 ને 2 કેટલા થયા? તો કે 4. 4 માં 1 રૂપિયો નાખો તો 5 અને પાછો 1 રૂપિયો નાખો તો 6. પછી પાછા 6 રૂપિયા બતાવ્યા છે. તો આવી રીતે અલગ 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 રીતે તમે સિક્કાની ગણતરી કરીને તમે સિક્કા આપી શકો. પાછા 6 રૂપિયા લખ્યા છે તો કે 2 રૂપિયાનો 1 સિક્કો અને રૂપિયા રૂપિયાના 4 સિક્કા આપો તો 6 જ રૂપિયા થાય. પછી 6 રૂપિયા છે તો 6 રૂપિયા રૂપિયાના સિક્કા આપો. તમારી પાસે 2 નો સિક્કો નથી, 5 નો સિક્કો નથી, 4 નો તો સિક્કો આવતો જ નથી. તમારી પાસે રૂપિયા રૂપિયાના 6 સિક્કા છે તો તમે 6 રૂપિયા રૂપિયાના 6 સિક્કા આપો ને તોય તમારે એ 6 રૂપિયા જ થાય. ત્યાર પછી છે કિંમતનું અનુમાન કરો. તો તમે જીન્સ લીધું છે તો તમે જીન્સ કેટલાનું લીધું છે ને એ તમારે આ ખાનામાં લખવાનું. તમને ન ખબર હોય તો તમારે મમ્મીને અથવા પપ્પાને પૂછીને અહીંયા તમારે કેટલા રૂપિયાનું લીધું છે એ તમારે લખવાનું છે. જો અહીંયા બેટ દોરેલું છે તો બેટ કેટલાનું લખ્યું છે? તો કે 20 રૂપિયાનું બેટ આવ્યું છે તો અહીંયા લખ્યું છે આપણે 20 રૂપિયા. એવી જ રીતે પુસ્તક છે, પછી થેલો છે, પછી ઝાડુ છે, ત્યાર પછી ઘડિયાળ છે અને પતંગ છે. બધાયનો ભાવ મમ્મીને પૂછીને પછી તમારે લખવાનો છે. આવી રીતે આપણે શું કરવાનું છે? રૂપિયા રૂપિયાના સિક્કા, 2 રૂપિયાના સિક્કા, 5 રૂપિયાના સિક્કા કેવી રીતે આપણે સિક્કા દઈ તો આપણે 2 રૂપિયાના, 5 રૂપિયાને, 6 રૂપિયાની વસ્તુ આપણે સમજાવી શકીએ અથવા આપણે જે વસ્તુ લેવા જઈએ છીએ ત્યાં આવી રીતે તમે પૈસા આપો તો તમને આવડી જાય. ચાલો આવજો, બાય બાય.